श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आजे आ वीडियो नी अंदर आपणे सांभळीशुं वर्षनी 24 एकादशी नुं पुण्य आपनार जेठ मासनी शुक्ल पक्षनी निर्जळा एकादशीनी भीमसेननी व्रत कथा। जो तमे व्रत कर्युं होय के व्रत न कर्युं होय, परंतु निर्जळा एकादशीनी व्रत कथा सांभळवा मात्रथी स्वर्गनी प्राप्ति थाय छे। मित्रों, मैं निर्जळा एकादशीनुं महात्म्यम, तिथि माहिती, पूजन विधि, शुं करवुं शुं न करवुं तेनी संपूर्ण माहितीनी वीडियो बनायेली छे, जे आ वीडियोना अंतमां आपने मळी जशे तथा तेनी लिंक नीचे डिस्क्रिप्शनमां आपेली छे। હવે આપણે નિર્જળા એકાદશીની ભીમસેનની વ્રતકથા સાંભળીએ તે પહેલા વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવવા આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જેઠ માસની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની વ્રત કથા। શ્રી ભીમસેન બોલ્યા, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાઈ કરે છે। હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું છું, દાન આપી શકું છું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી। ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીના દિવસે અન્ન ન ખાઓ। આથી ભીમસેન બોલ્યા, હે પિતામહ, તમને હું પ્રથમ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે હું ભોજન કર્યા વગર રહી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે। મારા પેટમાં અગ્નિનો વાસ છે, જો વધુ ખાવ તો જ શાંતિ મળે। જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું છું, તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય। શ્રી વ્યાસજી બોલ્યા, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે, જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય મુક્તિ મળે। એમાં ધન ઓછું ખર્ચાય, એમાં જે પુરાણનો સાર છે તે કહું છું કે મનુષ્યે બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ, એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। શ્રી વ્યાસજી કહે છે, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે, તેનું નામ નિર્જળા છે, તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ। આ એકાદશીમાં સ્નાન અને આચમનના 6 માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ। આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે। આચમનમાં 6 માસથી વધુ જળ મદપાન સમાન છે। આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે। જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીનું ફળ મળે છે। દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ, તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ, પછી સ્વયં ભોજન કરવું જોઈએ। આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીના ફળ બરાબર છે। હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે। એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂતો દેખાતા નથી। એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે। તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે। તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ। એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ।
વ્યાસજીના આવા વચન સાંભળી એમને નિર્જળાનું વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા વ્રત કરતા પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન, આજે હું નિર્જળા વ્રત કરું છું, તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય. આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોકમાં લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ, તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મ હત્યા, મદપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ના બોલનાર આ વ્રત કરે તો તેને સ્વર્ગમાં મળે છે. હે કુંતી, જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના કેટલાક નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની જ પૂજા કરવી જોઈએ, તે પછી ગોદાન કરવું જોઈએ, તે પછી બ્રાહ્મણોને દક્ષિણા, મિષ્ઠાન આદિ આપવું જોઈએ. નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, આ હતી નિર્જળા એકાદશીની ભીમસેનની વ્રત કથા. હું આશા રાખું છું કે આજે નિર્જળા એકાદશીના દિવસે એકલી વ્રત કથા સાંભળીને ઘણો આનંદ થયો હશે. આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.